ગુડ મોર્નિંગ બાળકો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષયની અંદર પૂરક વાંચન પાઠ 2 કાબુલી વિશે આપણે જાણકારી મેળવશું. એમના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર. તેમનો જન્મ 1861 અને અવસાન 1941. રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. એમના પિતાનું નામ દેવેન્દ્રનાથ અને માતાનું નામ શારદાદેવી. કાબુલીવાલા, પોસ્ટમાસ્ટર એ એમની જાણીતી વાર્તાઓ છે. આપણા રાષ્ટ્રગીત જનગણમનની રચના તેમણે કરી છે. ગુરુદેવ ટાગોરને સાહિત્યનું નોબલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. તો રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ, માતા પિતાનું નામ અને એમણે જે કાંઈ સાહિત્યનું સર્જન કર્યું એમાં જાણીતા સાહિત્ય અને એમને જે પારિતોષિક મળ્યા એ વિશેની આપણે જાણકારી મેળવી. હવે એમણે જે કાબુલીવાલા વાર્તા લખી જે છે એનો અનુવાદ એટલે ટ્રાન્સલેશન મહાદેવભાઈ દેસાઈએ કર્યું છે. તો મહાદેવભાઈનો જન્મ 1892 અને અવસાન 15-8-1942. મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. તેઓ ગાંધીજીના જમણા હાથ સમાન હતા. અત્યંત સાધુનંદ, ઇબ્રાહીમ ચાચા, સંત ફ્રાન્સિસ એ તેમની નોંધપાત્ર કૃતિઓ છે. રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખેલી વાર્તા કાબુલીવાલાનો મહાદેવભાઈ દેસાઈએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે, એટલે એનું ટ્રાન્સલેશન કર્યું છે બંગાળી ભાષામાંથી ગુજરાતી ભાષામાં. તે અહીં આપ્યો છે. વતનથી દૂર રહીને સૂકો મેવો વેચતા એટલે કે ડ્રાયફ્રૂટ કાબુલીને મિનીમાં પોતાની દીકરી દેખાય છે. પોતાના વતનથી એટલે પોતાના મૂળ ગામથી એ વ્યક્તિ છે એ મિનીના ગામની અંદર એ સૂકો મેવો વેચવા આવે છે અને એ વેચતા વેચતા જ્યાં પસાર થાય તો એ મિનીને જોવે છે એટલે એની દીકરી યાદ આવે છે. એમ શરૂઆતમાં મિનીના મા બાપ કાબુલીને શંકાથી જુએ છે, પરંતુ એના હૃદયનો ભાવ ઓળખતા તે બંને લાગણીસભર થઈ જાય છે. તો ચાલો આપણે જોઈએ કાબુલીવાલાનો પહેલો પાર્ટ. મિનીના બાપા મોટા પંડિત હતા, જ્ઞાની. મિની એટલે બિલાડી નહીં પણ એક છોકરીનું નામ. અહીંયા મિની નામ નહીં, છોકરીનું નામ વાત છે અહીંયા. એમ તે છોકરીની આંખ માંજરી હતી એટલે તેની ફોઈએ તેનું નામ મિની પાડ્યું હતું. એટલે મિની બિલાડી નથી પણ એક છોકરી છે, એની આંખ છે એ ભૂરી હતી એટલે એના નામ પાડવાનો હક છે એ ફોઈને હોય એટલે એના ફોઈએ એનું નામ મિની પાડ્યું. એમ મિનીના બાપા મોટા પંડિત હોવાથી મોટા મોટા પોથા ઉધામે એટલે આમ ફેરવે, વાંચે, લખે. એમ મોટા મોટા પોથા ઉધામે, મોટા મોટા થોથા લખે આખો દાડો, દાડો એટલે દિવસ. એમાંથી પરવારતા જ ન મળે એટલે એમાંથી નવરાજ ન થાય. એમ સાંજ થાય અને મિની એની બાને કહે, બા વાર્તા કહે, બાળકોને વાર્તામાં રસ જાજો હોય એટલે દાદીમાં હોય ઘરમાં એ સાંજે વાર્તા કહેતા હોય. પણ મિની એની માતાને કહે છે, એની બાને.
મિનીના બા કહે, જને તારા બાપાની પાસે, એ કહેશે. એટલે મિનીને બાને કામ હોય એટલે એ એમ કે તારા પિતા પાસે જા, એમ તારા બાપા પાસે. મિની એના બાપાની પાસે જઈ અને કહે, બાપા તમે આખો દિવસ શું લખો છો? વાર્તા લખો છો? આપણા હજામને સારી વાર્તા આવડે છે બાપા, મને સુપડા જેવડા કાનવાળા રાજાની વાત. બાપા કહે, મિની હું લખતો હોઉં ત્યારે મને સતાવો નહીં, એટલે હેરાન ન કરવો, પરેશાન ન કરવો એમ. વારું ત્યારે બાપા, કહોની સી જબરો કે ઉંદર, તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું. બાપા કહે, ભાઈ સાહેબ મિની તું ચૂપ નહીં રહે. મિની કહે, ત્યારે તો સાચે જ બાપા બા કહેતી હતી એ ખરું કે તમને ચોપડી લખતા આવડે છે પણ વાર્તા કહેતા આવડતી નથી. ઓરડામાંથી મિનીની બા આ મજેદાર સંવાદ સાંભળતી હતી, એટલે બાપ દીકરી વચ્ચે જે વાતચીત થાય છે એ એની માતા સાંભળે છે. તે હસતા હસતા કહે, લો લેતા જાઓ, પંડિત કહેવાવો છો પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી છે? તમારી દીકરી તો એમ જ સમજે છે કે તમને વાર્તા લખતા આવડતી છે, એટલે સોરી તમને વાર્તા લખતા આવડે છે પણ કહેતા આવડતી નથી. મિની તુરંત બાપને પૂછે છે, બાપા બાની કિંમત કેટલી? પેલો કાબુલી આવે છે એ તો કહે છે શાલની કિંમત 20 રૂપિયા, બાદામની કિંમત 1 રૂપિયા. તો બાળકો અહીંયા આપણે અહીંયા સુધી જોયું, હવે પછીના બીજા વિડીયોમાં આપણે આગળ જોઈશું. જય હિન્દ.